नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाये लॉकडाउन नी परिस्थिति मा तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शिक्षण कार्य मा आपनु स्वागत छे। तो आजे आपने मित्रों धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण 9 बल तथा गति ना नियमो जोईशु। तो आजे आपने लेक्चर 16 जोईशु के जेनी अंदर वेगमान संरक्षण नो नियम जोईशु। तो वेगमान संरक्षण नो नियम जानता पहला आ एक अगत्यनो अने सार्वत्रिक नियम छे, बराबर न्यूटन ना गतिना नियमो माटे के जे संरक्षण नो नियम न्यूटन नी गतिना प्रथम लो अने न्यूटन नी गतिना सेकंड लो, એટલે કે પહેલા અને બીજા નિયમ ઉપરથી વેગમાન સંરક્ષણના નિયમને તારવવામાં આવે છે। તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું છે? તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જ્યારે કોઈ પદાર્થ ઉપર કોઈ અસંતુલિત બાહ્ય બળની અસર કરવામાં આવતી નથી ત્યાં સુધી જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે। પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તો પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બળ, પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બળ તેના વેગમાનમાં, બરાબર ટી સમયમાં વેગમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે। એટલે કે અસંતુલિત બળ F બરાબર વેગમાનમાં ફેરફાર ભાગ્યા તે ફેરફાર કરવા માટે લાગતો સમય। એટલે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, બરાબર કાં તો બળના મૂલ્યને વ્યાખ્યાયિત કરશે। તો વેગમાન સંરક્ષણનો નિયમ સમજતા પહેલા આપણે એક ઉદાહરણ સમજીએ, બરાબર। તો આ તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે દડા એક સપાટી ઉપર U1 અને U2 જેટલા, બરાબર અનુક્રમે એકનો વેગ U1 છે અને બીજાનો વેગ U2 છે, દળા A નું દળ M1 છે અને દળા B નું દળ M2 છે। તો દળો A અને દળો B અનુક્રમે U1 U2 જેટલા પ્રારંભિક વેગ અને M1 M2 તેમના દળ સાથે સમાન દિશામાં ગતિ કરે છે, બરાબર। તો ધારો કે ગતિમાન દળાઓ, બરાબર ગતિમાન દળાઓ એટલે કે બે ગતિ કરતા દળાઓ સમાન દિશામાં ગતિ કરે છે। એ અને બી ના દળો અનુક્રમે M1 અને M2 છે, તેમજ પ્રારંભિક વેગ અનુક્રમે U1 અને અંતિમ વેગ અનુક્રમે U2 છે, બરાબર તેમના પ્રારંભિક વેગ, દળા એનો પ્રારંભિક વેગ U1 અને દળા બેનો પ્રારંભિક વેગ U2 છે। અહી U1 ઇઝ ગ્રેટર ધેન U2, બરાબર દળા બી ના વેગ U2 કરતા દળા એ ના વેગ U1 કેવો છે? વધુ છે। તો જો મિત્રો બે જણા દોડતા હોય છે ટ્રેક ઉપર, આગળ એક જણ દોડતો હોય છે અને પાછળ બીજો માણસ દોડતો હોય છે, તો પાછળ વાળા માણસ નો જો વેગ વધુ હોય, તેની ઝડપ વધુ હોય, તો તે આગળ વાળા માણસ ને શું કરશે? ક્રોસ કરશે। તે જ રીતે જો બે દળા એક જ રેખા ઉપર ગતિ કરતા હોય અને આગળ વાળા દળા કરતા પાછળ વાળાનો દળાનો વેગ વધુ હોય ત્યારે બે દળા એકબીજાની સાપેક્ષે અથડામણ અનુભવે છે, એટલે કે અથડામણ પહેલાની સ્થિતિ છે જેની અંદર દળા બે નો વેગ બી નો વેગ દળા એના વેગ કરતા કેવો છે? ઓછો। બંનેનું દળ અનુક્રમે M1 M2 અને પ્રારંભિક વેગ અનુક્રમે U1 અને U2 છે। એનો વેગ વધુ હોવાથી અને બીનો વેગ ઓછો હોવાથી તે શું અનુભવે છે? અથડામણ। તો તમે અહીં જોઈ શકો છો કે દળો એ અને દળો બી શું અનુભવે છે? અથડામણ અનુભવે છે। તો દળા એ દ્વારા દળા બી ઉપર એક બળ લગાડવામાં આવે છે, બરાબર આ અથડામણ દરમિયાન દળા એ દ્વારા દળા બી ઉપર લાગતું બળ FAB, બરાબર દળા એ દ્વારા દળા બી ઉપર જે બળ લગાડવામાં આવે છે, બરાબર દળો એ દળા બી ને અથડાશે, તો એ સમયે જે બળ લગાડવામાં આવે છે તેને આપણે કહીશું FAB। તે જ રીતે અથડામણ દરમિયાન દળો બી પણ દળા એ ઉપર શું લગાડશે? પ્રત્યાઘાત, એટલે કે દળા એ જે ક્રિયાબળ આપે તેનો બી શું કરશે? પ્રતિબળ આપશે, એટલે કે દળા બી નું પ્રતિક્રિયાબળ। તો તે જ રીતે FBA એટલે કે બી દ્વારા એ ઉપર લાગતું પ્રતિક્રિયા બળને આપણે શું નામ આપીશું? FBA।
तो बे दड़ाओनी अथड़ामण दरमियान दड़ा ए दड़ा बी ऊपर क्रियाबल लगाड़े छे जे एफ ए बी कहीशुं अने दड़ो बी दड़ा ए ऊपर प्रतिक्रियाबल लगाड़शे तेने आपणे एफ बी ए कहीशुं। अथड़ामण बाद दड़ाना वेग अनुक्रमे वी वन अने वी टू छे बराबर अने आ दड़ा ऊपर बाह्य बल लागतुं नथी बराबर आ बन्ने दड़ा ऊपर आपणे शुं कहीशुं के बाह्य बळनो अभाव छे बराबर बाह्य बळ अभाव एटले के बाह्य बळ लागतुं नथी। तो ज्यारे दड़ा ए दड़ा बी ने दड़ो ए ठोकाय छे एटले के बन्ने अथड़ामण थाय छे त्यारे शुं थशे तो आपणे ज्यारे कैरम नी कुकड़ी ने मारीए छीए स्ट्राइकर ने मारीए छीए तो ते कुकड़ी साथे अथड़ाय छे तो शुं थाय छे तो स्ट्राइकर नो वेग धीमो पड़े छे अने ते तेनो वेग अने तेमो रहेलू बळ कोने आपे छे कुकड़ी ने अने ते शुं थाय छे आगळ जाय छे। तो आ किस्सामां पण ते ज प्रकारनी घटना बनशे के वधु वेग वाळो दड़ो ए अने ओछा वेग वाळो दड़ो बी ज्यारे अथड़ाशे त्यारे एनो वेग अने एमो रहेलू बळ कोने मळशे बी ने એટલે કે બી વી બી જેટલા વ્યક્તિ ગતિ કરશે અને એ કેવા વી એ વ્યક્તિ ગતિ કરશે બરાબર વી બી કેવું થઈ જશે વી બી ઇઝ ગ્રેટર દેન વી એ બરાબર દડા બી નો વેગ કેવો થઈ જશે વધુ આપણે આગળ જોઈ શકો છો કે દડા બી નો વેગ કેવો છે યુ ટુ નાનો અને યુ વન કેવો છે વધુ હવે અથડામણ બાદ દડા બી નો વેગ વી બી બરાબર એટલે કે v2 કેવો થઈ જાય છે વધુ અને v1 કેવો થઈ જાય છે ઓછો તો આપણે જોઈ શકીએ છીએ આપણે આ વેગને u1 કહીશું અને આ વેગને u3 કહીશું તો અથડામણ બાદ દડાના વેગ અનુક્રમે v1 અને v2 છે અને આ દડા પર બાહ્ય બળ લાગતું નથી અને v2 વેગ v1 કરતા કેવો છે વધુ જે તમે આકૃતિ દ્વારા સમજી શકો છો। હવે આપણે આનું ગાણિતિક નિરૂપણ એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી F બરાબર ડેલ્ટા P બાય T ઉપરથી વેગમાનના સંરક્ષણના નિયમની તારવણી કરીશું। તો આપણે આગળ જે રીતે ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત કરી કે વેગમાન તો પદાર્થનું વેગમાન બરાબર તો આપણે વેગમાનને P તરીકે દર્શાવતા હતા અને તેનું વેગમાન p બરાબર તેમાં રહેલું દળ અને તેના વેગનું ગુણનફળ તેને આપણે શું કહેતા હતા પદાર્થનું વેગમાન। તો હવે આપણે દડા a નું વેગમાન જોઈશું અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું। તો આપણે અહીંયા બે વિભાગ પડ્યા છે અથડામણ પહેલાના અને અથડામણ પછીના ભૌતિક રાશિઓ માટે। તો દડા a નું વેગમાન માટે બરાબર ક્યારે અથડામણ પહેલા તો અથડામણ પહેલા દડા a નું વેગમાન બરાબર અથડામણ પહેલા દડા એ નું દળ અને દડા એના વેગનું ગુણનફળ। તો અથડામણ પહેલા દડા એ નું દળ કેટલું છે m1 અને તેનો વેગ u1 અને એ બંનેનું ગુણનફળ એટલે કે અથડામણ પહેલાનું દડાનું વેગમાન બરાબર pa તો pa બરાબર m1 ગુણ્યા u1। તે જ રીતે દડા a નું દડા b નું વેગમાન pb બરાબર દડા બી નું અથડામણ પહેલાનું તેનો દળ અને અથડામણ પહેલાનો તેનો વેગ એટલે કે દડા બી નું અથડામણ પહેલાનું વેગ u2 અને દળ m2 નું ગુણનફળ। દડા બી નું જો વેગમાન pb હોય તો pb બરાબર m2 ગુણ્યા u2 થાય બરાબર। તો આ ઉપરથી કુલ વેગમાન pi બરાબર આપણે કુલ વેગમાન એટલે અથડામણ પહેલાનું એટલે કે શરૂઆતના સમયના વેગમાનને pi કહીશું। તો pi બરાબર અથડામણ પહેલા દડા a નું વેગમાન વત્તા દડા b નું વેગમાન બરાબર આપણને કુલ વેગમાન મળશે। દડા a નું વેગમાન આપણને મળ્યું m1 u1 અને દડા a નું દડા b નું વેગમાન m2 u2 અને બંનેનો સરવાળો pi બરાબર m1 u1 + m2 u2 જેને આપણે સમીકરણ 1 નામ આપીશું। તે જ રીતે અથડામણ પછી દડા a નું વેગમાન એટલે કે દડા સ્થિતિ 2 ની અંદર અથડામણ થાય છે અને સ્થિતિ 3 ની અંદર અથડામણ પછી તો અથડામણ બાદ દડાઓના વેગમાન એમાં દડા a નું વેગમાન તો અથડામણ પછી દડા a નો દળ m1 છે અને દડા a નો વેગ કેટલો છે v1 તો દડા a નું વેગમાનને આપણે કહીશું pa ડેશ બરાબર આગળ આપણે pa નામ આપ્યું છે તો અહીં આપણે pa ડેશ નામ આપીશું। તો pa ડેશ બરાબર m1 ગુણ્યા v1 દળ અને વેગનું ગુણનફળ
તેથી અથડામણ પછી દડા બી નું વેગમાન TB' બરાબર M2 ગુણ્યા V2 દડા બી નું દળ અને તેનો વેગમાન વેગ V2 અને તે પરથી તેનો વેગમાન TB' બરાબર M2 ગુણ્યા V2 પછી કુલ વેગમાન અને તો કુલ વેગમાન F ફાઇનલ બરાબર એટલે કે અથડામણ પછીની સ્થિતિમાં છેલ્લી સ્થિતિમાં કુલ વેગમાન PF બરાબર PA' PB' તો આપણે PA' અને PB' ની કિંમતો મૂકીશું PA' ની M1 V1 PB' ની M2 V2 તો PF બરાબર M1 V1 M2 V2 હવે તમે આકૃતિ 2 ની અંદર જોઈ શકો છો કે જ્યારે બે દળાઓ અથડાય છે બરાબર જ્યારે બે દળાઓ અથડાય છે તેમની સિસ્ટમ કેવી થઈ જાય છે ભેગી પરંતુ આપણે દડા એ અને દડા બી ને શું વિચારીશું અલગ અલગ અથડામણ પહેલા તેનું વેગમાન કેટલું હશે PI અને અથડામણ પછી તેનું વેગમાન કેવું હશે PF અથડામણ પહેલા દડા બી નું વેગમાન PI અને અથડામણ પછી PB PF PI બરાબર આપણી જોડે છે PA દડા એ માટે અને PF બરાબર આપણી જોડે છે PA ડેશ તે જ રીતે અથડામણ પહેલા દડા બી નું વેગમાન આપણી જોડે છે PB અને અથડામણ પછી દડા બી નું વેગમાન છે PB ડેશ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી FA દ્વારા FB ઉપર લગાડેલું બળ બરાબર FA દ્વારા FB ઉપર લગાડેલું અસંતુલિત બળ સેના સમપ્રમાણમાં હશે તો તેના એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં તો વેગમાનનો થતો ફેરફાર કેટલો છે મિત્રો PA' PA તો આપણે FAB A દ્વારા B પર લાગતું બળ FAB બરાબર PA' PA એટલે કે દડા એનું અથડામણ પછીનું વેગમાન માઇનસ દડા એનું અથડામણ પહેલાનું વેગમાન ભાગ્યા T એટલે કે એકમ સમયમાં દડા એના વેગમાનમાં થતો ફેરફાર તેના દ્વારા બીજા બળ ઉપર લગાડેલ બળના સમપ્રમાણમાં હોય છે તો આપણે PA' ની કિંમતો મૂકીશું M1 V1 PA' ની કિંમત મૂકી તે જ રીતે PA ની કિંમત મૂકીશું M1 U1 માટે M1 V1 - M1 U1 ભાગ્યા T બરાબર તો આપણને FAB બરાબર સમીકરણ મળ્યું આ સમીકરણ એક આ સમીકરણને આપણે બે કહીશું તો આપણને અહીંયા આગળ સમીકરણ નંબર મળશે 3 તે જ રીતે આગળ જોઈએ તો FBA એટલે કે દડા B દ્વારા દડા A ઉપર લગાડેલું બળ તો દડા B દ્વારા દડા A ઉપર લગાડેલું બળ તો દડા B ના દ્વારા તેના વેગમાન P અને એકમ સમયના સમપ્રમાણમાં તો દડા B નું વેગમાન અથડામણ પછીનું વેગમાન PB' માઇનસ અથડામણ પહેલાનું વેગમાન PB ભાગ્યા તેના માટે લાગતો સમય બરાબર t સેકન્ડ માટે અથડાય છે એટલે આપણે સેકન્ડ સમય t લઈશું તો PB' ની કિંમત આપણા જોડે છે M2 V2 તે જ રીતે PB ની કિંમત છે આપણા જોડે M2 U2 તો આપણે PB ની કિંમત મૂકીશું M2 V2 માઇનસ M2 U2 ભાગ્યા t તો આપણને દડા B દ્વારા દડા A ઉપર લાગતું અસંતુલિત બળ મળશે જેને આપણે સમીકરણ નંબર 4 આપીશું તો આ મિત્રો તમે નોટ કરી લો હવે આગળ આપણે વેગમાન સંરક્ષણના નિયમના અંતિમ સૂત્ર તરફ જઈશું તો આ ઉપરથી બરાબર પદાર્થના A દ્વારા B ઉપર લાગતું બળ M1 V1 - M1 U1 / T તે જ રીતે B દ્વારા A દળા ઉપર લાગતું બળ M2 V2 - M2 U2 / T જેને આપણે સમીકરણ 4 અને અનુક્રમે સમીકરણ 3 નામ આપ્યા હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ જ્યારે બે બળો બરાબર જ્યારે બે પદાર્થો એકબીજા સાથે અથડાય એટલે કે A પદાર્થ અને B પદાર્થ એકબીજા સાથે અથડાય ત્યારે A ના દ્વારા B ઉપર લાગતું બળ એટલે કે FA નું બળ અને B ના દ્વારા A ઉપર લાગતું બળ એટલે કે FB બરાબર પરસ્પર સમાન મૂલ્યના અને કેવા હોય છે એકબીજાના વિરુદ્ધ દિશાના તો આપણે સમાન મૂલ્ય માટે બંને વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકીશું અને પરસ્પર વિરુદ્ધ દિશા માટે માઇનસની નિશાની મૂકીશું તો FAB બરાબર આપણી પાસે કિંમતો છે તે મૂકીશું સમીકરણ 3 ઉપરથી તો M1 V1 - M1 U1 / T
बराबर माइनस कौश मो एफ बी ए ना मूल्य, तो एफ बी ए बराबर एम टू वी टू माइनस एम टू यू टू भाग्या समय टी, बन्ने बाजु टी कॉमन छे एटले आपणे टी ने शुं करीशु कैंसल, तो आपणने समीकरण मळशे एम वन बी वन माइनस एम वन यू वन बराबर उपरनो अंश बराबर माइनस कौश मो एम टू वी टू माइनस एम टू यू टू। जो समीकरण ने आगर थी माइनस कौश नी अंदर गुणवामां आवे तो आपणने जे प्लस हशे ते माइनस थशे अने जे माइनस हशे ते शुं थशे प्लस, तो एम वन बी वन माइनस एम वन यू वन बराबर माइनस एम टू वी टू प्लस एम टू यू टू। हवे आपणे बी वन वाला पद अने यू वन यू टू वाला पद एक एक बाजू लखीशुं, तो एम वन बी वन नीचे लखीशुं, एम टू वी टू जो बराबर नी आ बाजू आवशे तो शुं थशे प्लस, तेज रीते एम वन यू वन बराबर नी पेली बाजू जशे तो शुं थशे प्लस, तो आपणने समीकरण मळशे एम वन वी वन प्लस एम टू वी टू बराबर एम वन यू वन प्लस एम टू यू टू। तो तमे जोई शको छो एम वन वी वन प्लस एम टू वी टू बराबर पदार्थ नो कुल प्रारंभिक वेगमान बराबर अथरामण पहला नो एटले के प्रारंभिक वेगमान एम वन यू वन प्लस एम टू यू टू बराबर, तो आपणने मळे छे पदार्थ नो प्रारंभिक वेगमान बराबर। आ समीकरण समीकरण एक साथे साम्यता धरावे छे, तेज रीते आ समीकरण समीकरण बे साथे एटले के पदार्थ नु अंतिम वेगमान एम वन वी वन प्लस एम टू वी टू, तो आपणे एम वन वी वन प्लस एम टू वी टू ने आपणे लखीशुं पदार्थ नु अंतिम वेगमान। तो आ उपरथी तमे जोई शको छो कि अथरामण पहेला अने अथरामण पछी पदार्थ नु जेटलुं वेगमान अथरामण पहेला होय छे तेटलुं ज वेगमान अथरामण पछी रहे छे, माटे पदार्थ नु प्रारंभिक वेगमान अने अंतिम वेगमान केवुं रहे छे वेगमान अचळ। तो आ उपरथी कही शकाय के पदार्थ ना वेगमान नु शुं थाय छे संरक्षण, एटले के पदार्थ ना वेगमान नो कोई फेरफार थतो नथी, एटले के ते अथरामण पछी वधतुं पण नथी के घटतुं पण नथी परंतु ते केवुं रहे छे अचळ, प्रारंभिक वेगमान बराबर अंतिम वेगमान। तो आम अथरामण पहला अने अथरामण पछी पदार्थना वेगमानमां कोई फरक पड़तो नथी एटले आने आपणे कहीशुं के वेगमाननुं संरक्षण थाय छे। तो वेगमान संरक्षणना नियमना विधान मुजब बाह्य बळनी गैरहाजरीमां बे पदार्थो वच्चे आंतरक्रिया थाय बराबर, बाह्य बळनी गैरहाजरीमां बे पदार्थो अथवा बे के वधु पदार्थो वच्चे आंतरक्रिया थाय तो पदार्थोना बनेला तंत्रनुं कुल वेगमान केवुं रहे छे अचळ बराबर। तो आ वेगमान संरक्षणनो नियम आपणे ग्रहोनी सिस्टम बराबर ग्रहोना तंत्र पछी प्रोटोन अने इलेक्ट्रोनना तंत्र प्रोटोन अने इलेक्ट्रोनना तंत्र वगैरे जेवा सूक्ष्म कणोना तंत्र ऊपर वेगमान संरक्षण नो नियम लगाड़ी तेना ऊपर लागतुं कुल वेगमान अने तेना एकबीजा ऊपर लागता बळोनो अभ्यास करी शकीए छीए। तो न्यूटनना वेगमानना संरक्षणनो नियम बाह्य बळनी गैरहाजरीमां आंतरक्रिया करता बे के वधु पदार्थोना बनेला तंत्रनुं कुल वेगमान केवुं रहे छे अचळ। हवे नेक्स्ट लेक्चरनी अंदर आपणे वेगमानना संरक्षणना नियम मुजब केटलाक उदाहरणोनी गणतरी करीशुं।